નમસ્કાર, હું નમ્રતા, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમગ્ર ભારત દેશમાં હિન્દુ સંસ્કૃતિના નવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. કહેવાય છે કે જ્યાં વસે મારો ગુજરાતી ત્યાં હોય માના ગરબા. દેશ વિદેશમાં નવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે આપણે વાત કરી રહ્યા છીએ નવરાત્રી પર્વની દુબઈની. દુબઈ ખાતે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. દુબઈ ખાતે વસતા ગુજરાતી પરિવારો દ્વારા પરજિયા સોની ઇવેન્ટ્સ પ્રેઝન્ટર્સ એમિરેટ્સ ગોલ્ડ નવરાત્રીનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું, જેમાં બોલિવૂડ એક્ટર સિમરન આહુજા અને મનીષ જોશીની હાજરી ઉત્સાહભેર ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. ગુજરાતી જ્યાં હોય ત્યાં પોતાની સંસ્કૃતિને જાળવી રાખે છે, તેનું આ એક ઉમદા ઉદાહરણ માની શકાય. કચ્છી કોયલનો સૂર હોય, ગરબાનો ઉમંગ હોય કે પછી રાત કેટલી વીતી એ કોણ જાણે. નવરાત્રીનો રંગ એવો છે કે રમતા ન આવડતું હોય તેના પણ પગ તાલ પર ઝૂમી ઉઠવા લાગે છે. અવનવા ગરબાના લોકગીતો સાથે ગુજરાતીઓ ગરબે ઘૂમ્યા હતા અને માની આરાધના કરી હતી. દુબઈ ખાતે સ્પોર્ટ્સ એકેડેમી ખાતે આજે ગરબાનું આયોજન છે તે ભવ્ય આયોજન કરવામાં આવ્યું. મારું નામ ઋષિ આચાર્ય. મારું નામ નિશ્ચિત જોશી છે. અમે લોકો અહીંયા 11 વર્ષથી છીએ. 11 વર્ષથી પરજિયા સોની ઇવેન્ટ્સમાં નવરાત્રી રમીએ છીએ. ને અહીંયા આપણા ગુજરાત જેવી જ નવરાત્રી થાય છે. બધા લોકો ટ્રેડિશનલ ડ્રેસમાં આવે છે, રોજ માતાજીની આરતી કરે છે, એના પછી ગરબા ચાલુ થાય છે ને એ ગરબા આખી રાત ચાલે છે. ને પેલું કહેવાય કે જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદા કાળ ગુજરાત, સેમ એવું જ છે અહીંયા. જય હિન્દ, જય ભારત. જી, આપ ગુજરાતમાં ક્યાંથી છો અને ગુજરાતીઓને શું સંદેશ આપશો? હું કચ્છથી છું ને હું પોરબંદરથી છું. અમે લોકો ઘણા સમયથી અહીંયા રમવા આવીએ છીએ અને અમને બહુ મજા આવે છે. ને અમે એ કહેવા માંગીએ છીએ કે તમને જો તક મળે તો તમે લોકો બી દુબઈ આવો ને એકવાર દુબઈની નવરાત્રી માણો.